પાદરામાં વીજ કંપનીમાં ગ્રાહકો પહોંચી અને હોબાળો મચાવ્યો હતો. પહેલા વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં, ત્યારબાદ અકોટા વિસ્તારમાં અને હવે પાદરા વિસ્તારમાં તમામ જે ગ્રાહકો છે તે NGVCL ની કચેરી ખાતે પહોંચી અને હોબાળો મચાવી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર જે છે તે 4 ગણું વપરાશ બતાવી રહ્યું છે અને તેના કારણે ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. તેને કારણે આજે તમામ જે લોકો છે, ગ્રાહકો છે, તેઓ આજે પાદરાની NGVCL કચેરી ખાતે પહોંચી અને હોબાળો મચાવ્યો હતો. હાલ પાદરાનગરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, જેમાં સ્માર્ટ મીટરમાં 4 ગણું વપરાશ બતાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપનીની સામે વિરોધ કર્યો હતો. સૂત્રોચ્ચારની સાથે નારાજગી વ્યક્ત કરી હતી. વિભાગ 1ની કચેરી પાસે બેસી જઈ ગ્રાહકો વિરોધ કરી જૂના મીટરો પરત કરવાની માંગ કરી હતી. આક્રોશની સાથે વીજ કંપની ગજવી હતી. સ્માર્ટ મીટરનો રાજ્યમાં અનેક સ્થળે વિરોધ થઈ રહ્યો છે. પાદરાનગરમાં હવે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા ચકચાર મચી છે. આગળની શું કાર્યવાહી રહેશે? ખેતી કરીએ છીએ, અમારા ઘર ને ખાવાના બાબા અમારું 28 તારીખે મીટર નાખ્યો હતો અને 28 તારીખે ચાલુ થઈ ગયું. અત્યારે મારે 14 તારીખ લગીમાં 2400 રૂપિયાનું બિલ બની ગયું છે. હું તો ખેડૂત માણસ છું, હરરોજ 300-400 રૂપિયાનું રિચાર્જ હું કંઈથી કરું? 300 રૂપિયાનું થાય છે, તરત જ લાઇટ બંધ થઈ જાય છે. મારું પહેલાં બિલ છેલ્લામાં છેલ્લું 5 વર્ષથી છેલ્લામાં છેલ્લું 6000 રૂપિયા બિલ આવ્યું. મારું નામ હેતલબેન મંજીભાઈ પટેલ છે. પાદરા મધર સ્કૂલ ની સામે કૃષ્ણ વાટિકા અમારી સોસાયટી છે. સ્માર્ટ મીટર આવવાથી અમારા થોડું પાછું લઈ લે પ્રોબ્લેમ થાય છે અને અમારે સ્માર્ટ મીટર જોતું નથી. જેટલા સમયે જે જૂનું હતું એ જ અમારે બરાબર છે, કારણ કે મહિનામાં અમારે 3000 રૂપિયા હું ભરી ચૂકી છું. અત્યારે બધાના મોબાઈલો તો સ્માર્ટ હોતા નથી, કોઈને ડબલું હોય છે, કોઈને અભણ હોય છે, કોઈને ખબર ના પડતી હોય કે આ કઈ રીતના ચલાવે છે. અને તાત્કાલિક એ લોકો કન્ફર્મ કર્યા વગર લાઈટ કાપી નાખે છે. મારે બી 2 દિવસ એવું થયું. મારી બેબી સખત બીમાર છે, એના જવાબદાર કોણ? કેટલું વપરાશ રોજિંદા કરતા કેટલું વપરાશ હોય છે? રોજિંદા કરતા 15 દિવસ કરતા 4 ગણું વધારે છે. મીટરો લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા મીટર છે અને જો કોઈ ગ્રાહકને પણ એવું લાગતું હોય કે મારું કન્ઝમ્પશન વધારે આવ્યું છે તો એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટેની અત્યારે તૈયારી છે. સર, સીધી વાત એ છે કે જે ગ્રાહકો છે તેઓને 4 ગણો જે અત્યારે કર વસૂલવામાં આવી રહ્યો છે, એ પ્રકારના તેઓનો આક્ષેપ છે. એ જે તે ગ્રાહકની જે પણ આવી અરજી છે અને 1-to-1 કેસમાં દરેકે દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે. કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવવામાં આવશે. જૂના મીટરો નાખવાની માંગ કરી રહ્યા છે. આ લોકો સ્માર્ટ મીટર હટાવી લેવાની માંગ કરી રહ્યા છે. જૂના મીટર પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે, એમાં અમે નિર્ણય ના લઈ શકીએ. ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે, જે જે વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર